नमस्कार गुजरात ताजा ने तुम्हारा खिस्सा ने असर करता સૌથી મોટા સમાચાર શું ચલણ માં ફરી આવશે 1000 રૂપિયા ની નોટ લેવાયો તાત્કાલિક સૌથી મોટો નિર્ણય તો મિત્રો શું લેવાયો સૌથી મોટો નિર્ણય એ સમાચાર જાણીએ મિત્રો એ પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો सर्वप्रथम भारतीय रिजर्व बैंक के क्लीन नोट पॉलिसी हेठ रुपया 2000 की नोट पाची खेंचवा माटे एक परिपत्र जारी कर्यो छे। आ अंतर्गत बैंक बजार माथी 2000 की नोटो पाची खेंची लेशे अने सप्टेम्बर 2023 पछी आ नोटो बंद थई जशे। आरबीआई नोट बदलवा माटे 30 सप्टेम्बर 2023 नी तारीख नक्की करी छे। आ साथी ए पण स्पष्ट करवामां आवी छे के लोकोए गभरावुं नहीं, आ नोटो पहेलानी जेम ज बजारमां चालशे अने मान्य रहेशे, परंतु नियत तारीख पहेला बैंकमां जईने बदली करावी शको छो। શું હવે 500 ની નોટ સૌથી મોટી હશે? જો આપણે ભારતીય રૂપિયાની સિસ્ટમ પર નજર કરીએ તો 2000 ની નોટ એ આપણી સિસ્ટમમાં સૌથી મોટી કરન્સી હતી। આછા ગુલાબી રંગની આ નોટ 8 નવેમ્બર 2016 ના રોજ નોટબંધી પછી રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવી હતી। કરન્સી સિસ્ટમમાં સૌથી મોટો ફેરફાર હતો કારણ કે આ પહેલા 1000 ની નોટ એ સૌથી મોટી ચલણમાં હતી, જ્યારે પીએમઓડી નોટબંધી કરી ત્યારે 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની ચલણી નોટો બંધ કરી દીધી હતી। એટલું જ નહીં મિત્રો, આરબીઆઈએ 2000 રૂપિયાની કરન્સી પાછી ખેંચી લીધી છે, પરંતુ હવે સવાલ એ છે કે શું 1000 રૂપિયાની ચલણી નોટ ફરી ચાલુ થશે? ખરેખર 1000 રૂપિયાની ચલણી નોટ મોટા વ્યવહારો અને બજારમાં ખરીદી માટે યોગ્ય હતું, પછી જ્યારે તે બંધ થઈ ત્યારે 2000 રૂપિયાની નોટે મોટી કરન્સીની જગ્યા લઈ લીધી, પરંતુ ઘણા દિવસોથી લોકોમાં આ નવી કરન્સીને લઈને મૂંઝવણ હતી। વાસ્તવમાં તે ભારતીય જનતા અને મધ્યમ વર્ગના લોકોની વિચારસરણી સાથે પણ સંબંધિત છે। ત્યારબાદ 1000 રૂપિયાની નોટ પરત કરવા સંબંધિત નિવેદન પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરે આપ્યું છે અને તેમણે જણાવ્યું કે અપેક્ષા મુજબ સરકાર આરબીઆઈએ રૂપિયા 2000 ની નોટ પાછી ખેંચી લીધી છે અને નોટો બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે। ભાગ્યે જ 2000 ની નોટ વ્યવહારનું લોકપ્રિય માધ્યમ છે, અમે નવેમ્બર 2016માં કહ્યું હતું અને અમે સાચા સાબિત થયા છીએ। એટલું જ નહીં મિત્રો, 500 અને 1000 રૂપિયાના નોટબંધીના મૂર્ખ નિર્ણયને આવરી લેવા માટે 2000 ની નોટ બેન્ડેડ હતી। આ બંને નોટો વ્યવહાર માટે લોકપ્રિય અને વ્યાપકપણે જાણીતી કરન્સી હતી। નોટબંધીના થોડા અઠવાડિયા પછી સરકાર આરબીઆઈને 500 રૂપિયાની નોટ ફરીથી દાખલ કરવાની ફરજ પડી હતી। ચિદમ્બરે કહ્યું કે જો સરકાર આરબીઆઈ 1000 ની નોટ ફરીથી રજૂ કરે તો અમને આશ્ચર્ય થશે નહીં। તેમણે કહ્યું આ નોટબંધીનો યુગ આવી ગયો છે। ત્યારબાદ 2000 ની નોટ અંગે આવ્યો નવો નિર્ણય, હવે ફોર્મ ભર્યા વગર જ 2000 ની નોટો બદલાશે, આ માટે કોઈ આઈડીની પણ જરૂર નથી। રિઝર્વ બેંક ઇન્ડિયાએ આ અંગે બેંકો માટે માર્ગદર્શિકા જારી કરી છે। એક સમયે 20000 રૂપિયા બદલી શકાય છે, 23મી મે થી લઈને 30 સપ્ટેમ્બર સુધી 2000 ની નોટો બદલી શકાશે। પહેલા સમાચાર એવા આવ્યા હતા કે 2000 ની નોટ બદલવા માટે ફોર્મ ભરવા પડશે,